કોરોનાના લોકડાઉન બાદ આજથી ફરીથી શાળા અને કોલેજો શરૂ થઈ છે. જેતપુરમાં પણ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાના ક્લાસરૂમ ખોલવામાં આવ્યા છે અને 50% વિદ્યાર્થી સાથે ક્લાસરૂમમાં અભ્યાસ શરૂ કરેલ છે. જેતપુરની તમામ માધ્યમિક શાળાઓમાં આજથી ધોરણ 12 ના વર્ગો શરૂ થતા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં એક ખુશી જોવા મળી હતી. શરૂ થયેલ શાળાઓમાં કોરોનાની ગાઈડલાઈન સાથે શરૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને કોરોનાની વેક્સિન સાથે સારા પ્રવેશ આપવામાં આવ્યો હતો. વર્ગમાં પણ વિદ્યાર્થીઓને પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસાડવામાં આવ્યા હતા અને શિક્ષણ કાર્ય શરૂ કરેલ હતું. ક્લાસરૂમમાં શિક્ષણ કાર્ય શરૂ થતાં જ વિદ્યાર્થીઓમાં ખુશી છવાઈ ગઈ હતી અને ઓનલાઈનથી મોબાઈલ અને કોમ્પ્યુટરથી કંટાળેલા વિદ્યાર્થીઓ ક્લાસમાં અભ્યાસ કરીને આનંદમાં જોવા મળ્યા હતા. ક્લાસરૂમ ફરી શરૂ થતાં વિદ્યાર્થીઓ શાળાએ આવવા ઉત્સુક જોવા મળ્યા હતા, કારણ કે ઓનલાઈનમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેમાં ઘણા વિષયમાં સમજાવવામાં આવતી અડચણો અને પ્રશ્નો ઓનલાઈન પૂછવામાં મુશ્કેલી પડી રહી હતી. જે ઓફલાઈન ક્લાસ શરૂ થતા વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો હતો, સાથે શિક્ષકો અને ક્લાસમાં વિદ્યાર્થીઓ વચ્ચે આવતા ખુશ જોવા મળ્યા હતા. આશીષ પાટડિયા, ZSTV, જેતપુર. ખોવા ભૂમિકા ઠાકુરભાઈ. આજથી કોરોના કાળ બાદ ઘણા લાંબા સમય બાદ આજથી ઓફલાઈન શિક્ષણ ફરી શરૂ થઈ છે, કેવું લાગે છે? સર, અમને ખૂબ જ આનંદ થયો છે. ન્યૂઝ આવી છે જે ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે એ સાંભળીને અમને ખૂબ જ આનંદ આવ્યો, કારણ કે ઓફલાઈન શિક્ષણમાં જે આપણે ડાઉટ્સ હોય કે કોઈ ક્વેરી આવે આપણે સોલ્વ કરી શકીએ સામે સામે. કોઈ પણ સર સમજાવતા હોય તો કંઈ પૂછવું હોય તો સામે પૂછી શકીએ, અને ઓફલાઈન શિક્ષણમાં આપણે સરખી રીતના પૂછી નથી શકતા, આપણા બધા ડાઉટ સરખી રીતે ક્લિયર નથી થઈ શકતા. અને ઓફલાઈન શિક્ષણ છે એમાં જ આપણે વધારે આનંદ થાય. આપણે બે વ્યક્તિઓ સાથે સ્કૂલે આવીને વાત કરીએ તો આપણું માઇન્ડ ફ્રેશ થાય છે, બે વ્યક્તિઓ સાથે આપણે થોડીક વાતો કરીએ તો આપણને આનંદ મળે છે. એટલે ઓફલાઈન શિક્ષણ અમને વધારે આનંદ આપે છે. અને આમ આપણું મન છે ને જે એટલે જ સ્કૂલોનું મહત્ત્વ છે, કારણ કે ઓફલાઈન શિક્ષણ જેવું થાય છે એવું ઓનલાઈનમાં થઈ શકતું નથી. એટલે ઓફલાઈન શિક્ષણ અમને વધારે ગમે છે, કારણ કે એમાં આપણને આનંદ બી મળે છે, આપણે સમજી વધારે શકીએ, એટલે અમને ઓફલાઈન